સીતારામની જય માતાજી. તો બધા મજામાં આપણે આવેગા નવા બ્લોગમાં, તો બધાનું સ્વાગત છે. આજ છે આપણી અમા ને શ્રાવણ મહિનાનો છેલ્લો દિન, સોમવતી અમા બહુ સારી. ને આપણી અમા ને દુ બ્રાહ્મણની સીધો દેવા જઈએ, એટલે આપણી જો બ્રાહ્મણની સીધો દે આવીએ ને આશીર્વાદ લઈ આવીએ. બધું સીધામાં જો કોમ્પ્લેટ છે. જો લોટ, તુવેર દાળ, ભાત, ગોળ, ઘી, ખાંડ, સાની ભૂકી, દૂધ ની બટેટા, બધું આપણે સીધામાં દેવાનું છે. તો સારું આપણું આખું ઘર સારું જાય. ને સોમવતી અમાસ બધાની શુભેચ્છા સોમવતી અમાસની. ને છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો, તો આપણે બ્રાહ્મણના આશીર્વાદ લઈ આવીએ. તો આણે માથી ઢાંકી દઈએ ને. હાલો, તો આપણી સીધો દે ને આવ્યા. હમણાં આવ્યા હતા, મહેમાન બેઠા હતા એટલે ચા પાણી કર્યા. ને અમે પણ થોડીક વાર બેઠા અને એવું બાયગા આડા અગિયાર. તો આપણી જો એવામાં રસોઈમાં રસોડામાં આવે ગા અટાણે તા કોઈ વિચાર ને જ કરવાનો, કારણ કે છોકરા નોકરી ઈગા હોય, બપોરી ખાવા મોડા વેલા આવે, એટલે કંઈ બનાવવાનું ખાતું ને જે હોય તો મજા આવે. તો હાંજી ખર્યું આજ છે અમા ખાવાનું, તો લગભગ જોકે બધું છે સતાનું થાય છે. આપણે હાંજી બનાવી દીધું, એટલે હાંજી બનાવી દીધું. આ પહેલાં મરચાં, આ મોરા મરચાં ઉતા તે ઉતા લઈ થોડા ફરે લઈએ, કોઈ ખાવું હોય તો ખાય. કંભારો તો હમણાં બહુ ભાવતો ને જ, કંભારાને તો કાલે કહેતી હતી કે હમણાં બહુ ને જ ભાવતી આ મરચાં કરેલી કાંઈ. એ વાપડી વઘારીએ શાક, સોરાન બીન બટેટાનું શાક વઘારું. તો આપણે પહેલાં નાખી લઈએ જીરું, રાઈસ ને હિંગ, શાક વઘારે ને પછી આપણે બાંધી લઈએ લોટ. રોટલીનો મરચાં તોરાઈ ગયા, રોટલીનો લોટ બાંધી લઈએ. ને સ્વીટમાં તો ઘણું બધું પડ્યું હશે, પણ કોઈ એવું હમણાં કંઈ ખાતું નહીં, એટલે આપણી છે ને શાક રોટલા માથે જઈ રહ્યા, એટલે આપણી છે ને શાક રોટલા બનાવવાના છે, એટલે રોટલી જ બનાવવાની છે. બાકી મણી હમણાં વિચારેલો કે મારા હાથનું રોટલો બનાવવા, કારણ કે હમણાં બધાની તબિયતમાં થોડીક પાણીને લીધે, વરસાદને લીધે લૂઝ હતી, કોઈની શરદી હતી ને કોઈની માથા દુખતા હતા ને, એ હમણાં મારે રોટલી જ બનાવીએ. એ આપણી જો રોટલી થોડીક બનાવવાની છે, મારે ખાવો બાજરાનો રોટલો, એટલે આપણે બનાવીએ રોટલો. ને આ લોકો માટે સોરા ઘીનો શાક, રોટલી, મરચા વઘારેલ, એવું બધું બનાવ્યું. તો એ આપણે અહીં સળવા દઈએ શાકને ઘણીક વાર. પછી આપણે ચટણી નાખીએ, ખૂબ તેલમાં સડે જાય ને, પછી જ આપણે અડધો પ્યાલો વઘાર નાખી દઈએ, એટલે એકદમ લુંદા જેવું છે, આગળ લચકા જેવું થાય. તો આપણે આ શાકને આમાં આમાં તેલમાં તેલમાં સળવા દઈએ, પછી બાંધીએ રોટલીનો લોટ. હાલો, તો આપણે જો શાક મેંડું સળવા, આપણે સીટી બે થાય એટલે શાક સળે જાય. અને જો ભાયગા ઉમા બારમાં દસ મિનિટ, બારમાં દસ મિનિટની વાર છે, તો એ આપણે બાર વાગે છોકરા બાર હવા બારી આવે છે ને, તો આપણે ઝડઝડ લોડ બાંધી લઈએ ને પછી કરીએ રોટલી. ને બે જાય ગરમ ગરમ, એ રોટલી થાતી જાય ને ગરમ ગરમ જમતા જાય. એટલે પાપડ તો હે છે, તો પાપડ જો અમારે ખાવ હમણાં હોવાઈ ગયા, પાપડ જીવા હે કે થારીમાં લઈ લઈએ તો હોવાઈ જાય. એ વેફર પણ ઘણી બધી તરેલી છે, પણ હોવાઈ ગયું, એટલે હેવ છે ને આવે ત્યારે ગરમે ગરમ જ થાય બધું. રોટલી ગરમ કરતા પાપડ વેફર પણ ગરમ કરતા, તો આપણી જો બાંધેલી તો લોટની માર્યા જ ખાવો બાજરાનો રોટલો. હમણાં છે ને અમે રોટલી જ બધાય બનાવીએ બધી, કારણ કે બધાની તબિયત ઢીલા પોસી હોતી હતી, કોઈ રોટલો ખાતા નહીં. આજ મારે છે ને રોટલો ખાવો, તો બાજરાનો રોટલો ને સોરાન બીનું બટેટાનું શાક બનાવ્યું ને આપણી લોટ બાંધેલી તો મરસા કરેલી હતા. ને એ જો આપણી છે ને રોટલી કરવી, લોટ થોડો કુણે પી આવે છે ને, તો રોટલી બનાવેલી છે. તો એ જો આપણે તૂપેલી છે પહેલીથી, ને આમાં જો કાંતા રૂટીન બધું હવાઈ ફેરવું, કારણ કે વહેલી આજ ઉઠી હતી, હું વહેલી ઉઠી હતી એટલે આજ છે ને કપડાની બધું ફેંકું, હંજવાર્યું પોતાનું કપડાં, કારણ કે આજ મારે છે ને સીધો દેવા જવું હતું. તો બ્રાહ્મણની એટલે આપણે આજ વહેલા ઉઠા હતા, એટલે વહેલો આપણે સીધો તૈયાર કરી લઈએ ને તો દેવાય છે. જો એ પણ હું હમણાં કહી હતી કે દે આવી,
ને આવે ને સીધી રસોઈ માંડીને તમે મહેમાન આવ્યા હતી એ ચા પાણી કરે ને ગલા ખોટી ઠેકા ને ઘેર આપી રસોઈ માંડવા દીધી દીધી રસોઈમાં જો શાક સળવાય બે સીધી ઠેકાય સડે જાય આપણી કરેલી એ રોટલી જો લોટ તૂટે રોટલી કરી એ ગરમ ગરમ આપણી આવે કે બે જાય બપોરા કરવા સોકડી ભરેલી આપણી છે ને ઠામ પેલા ઉપકે નાખીએ ને પછી આપણી રોટલી નિરાયતી નિરાયતી કરીએ લોટ પુણેથી આવે જાય એ શાક ની એક સીટી થાય એટલે આપણે આ જઈ બંધ કરી દઈએ કુકર ને હું ઠામ વિસરેલા પેલા પછી બનાવવા રોટલી હાલો જો આપણી એક રોટલી કરી લઈએ રોટલી કરે પછી બપોરા કરવા બેસે જઈએ તો જો આપણે આ એક રોટલો કરવાનો કંઈ ઠેકો ને એમ આપણી રોટલી કરીએ ને શ્યા કઈ ઉપાડું એનું મસલ સળે ગયું કે લુંદાજી હું ઠેકું ઉપાડું તો એ પણ તમે બતાવો કે કેવું શાક બનાવ્યું છે આ ઉપાડું કોરું મોરું તેલમાં ઠેકું આ વસલ ઉપાડું ને એ છે ને આપણી રોટલા સળે જાય જોવે એમ લોકો રોટલો નાનો ટપુડીયો રોટલો કેવો અસલ છે આ આમ દડા જીવો થયો જો દડા જીવા થાય એ તો રોટલા ફૂલ મણી આવડે લોકો ફૂલ પેલા રોટલા નો આવડતા જાડા જાડા ની જાડા જાડા કરતી હતી એવતા ઉપર આસાન અસલ ઉપર આવડે ને રોટલા કરતા કારણ કે રોટલા નું એવું કાયમ કાયમ આપણી કરવાની પ્રેક્ટિસ થતી જાય ને એટલે આવડે જાય પેલા તો પ્રેક્ટિસ જ નહોતી જો આ રોટલા દડા જીવા થાય ને એમ આપણી છે ને રોટલી કરવા તો પછી બપોરા કરવા બધા બેસે જઈએ ને આજ તો જો રૂટિન કામ વેલું વેલું ઠેકું કાંઠે વેલું ઉઠી હતી એટલે ને આજ છે અમાહ નથી અમાહ નો મેળો હોય ગોકરણ નો તો અમે તો ગોકરણ નો મેળો કરવા કોઈ થી જાતા ને કારણ કે મેળો કરવા તો નાના છોકરા હોય તો જાય ગોકરણ નો અમારે તો છે ને મોટા છે ને નોકરી હોય છોકરાઓ ને થી કુલ લઈને જાય મેળો કરવા એટલે મેળો કરવા ને જ ગા ને આ તાર ઉપાડો મેળો ઈ છે ગોકરણ નો તો ઘણા બધા ગાય છે મેળામાં જો કોઈ ગા હોય તો કોમેન્ટ કરજો મેળો સારો થાય ગોકરણ નો જો બધા પાણી રેડાય છોકરા જાતા હોય અમારે તો આપણા બાયું છે એ તેરી સરડી પાણી રેડે ને છોકરા છે ને અમાર નું પાણી રેડે એટલે ઘણા ગોકરણ અમાર નું પાણી રેડવા છોકરા છોકરા જાતા હોય એટલે અમાર નું રેડે એટલે અમારે તો છે ને શંકર મંદિર બાજુમાં છે એટલે અમે તો ના પાણી રેડે દઈએ બાયું તા કારણ કે અમારે તું ન રેડીએ તેરી સરડી પાણી રેડીએ તો જો આજ અમા હે છે જો એ વાપરી છે ને રોટલી કરી લઈએ બેસી આ તો છોકરા બે હજાર બપોરા કરવા ને આપણી બધી રસોઈ થઈ ગઈ તૈયાર તો જો સોરાઈ બી બટેટાનું શાક રોટલી રોટલા મરચાં તરેલા ને ઝીણ ખાવું હોય તો આવો બધા જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાવજો રોજે રોજના વિડીયો આપણી જોવા મળે